किशोरीनी छेड़ती करता लोकोए मार मार्यो। सूरतना सरथाणा विस्तारनो आ बनाव। बापा सीताराम चौक पासे किशोरीनी छेड़ती करवामां आवी। किशोरीनी छेड़ती करता लोकोए तेने मेथीपाक चखाड्यो। वृद्धने पोलीसना हवाले करवामां आव्यो छे। तो आ बीजी घटना सूरतमां सरथाणा विस्तारमां बनी के ज्यां किशोरीनी छेड़ती करता लोकोए ए युवकने मार मार्यो हतो। आ तस्वीरो जोई शकाय छे के केवो एने लंबधार्यो हतो। सरथाणा विस्तारनो आ बनाव छे। बापा सीताराम चौक पासे आ आधेड़ व्यक्ति छे ए किशोरीनी छेड़ती करतो हतो। लोकोए तेने जोयो अने तेने धीबेड़ी नाख्यो। तो आ तरफ सूरतना घोड़ाद्रा विस्तारमां मारामारीनी पण घटना बनी, ज्यां पार्किंग बाबते मारामारी थई गई। छूटा हाथ अने लाकड़ी धोकाथी मारामारी थई गई। आ मारामारीनी घटनाथी एक युवकनुं मृत्यु थयुं छे। मारामारीनी घटनानो जे वीडियो छे ए पण वायरल थई रह्यो छे। तो सूरतमां घोड़ाद्रा विस्तारनो आ बनाव छे, ज्यां मारामारी थई सरा जाहेर। आ प्रकारनुं जाणे के हुड़दंग मच्युं होय ए प्रकारना दृश्યો જોવા મળ્યા। પાર્કિંગ બાબતે છૂટા હાથ અને લાકડી ધોકાથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા, મારામારી કરી હતી। લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા। આ ઘટનામાં એક યુવકનું પણ મૃત્યુ થયું છે। મારામારીની ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। અમે ત્રણ તસવીર બતાવી રહ્યા છીએ, જેનાથી ખ્યાલ આવે કે સુરતમાં ક્રાઇમ રેશિયો કેટલી હદે વધી રહ્યો છે। ના કાયદાનો કોઈને ડર છે, ના કોઈ ક્રાઇમ કરતા ખચકાટ અનુભવે છે। ભેસ્તાન વિસ્તારનો આ પહેલો બનાવ તમે જોઈ શકો છો, જ્યાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો એક વ્યક્તિ પર અંગત અદાવતમાં। બીજી તસવીરમાં એક આધેડે એક કિશોરી પર અડપલા કર્યા હતા। સરથાણા વિસ્તારમાં તેને ધીબેડી નાખ્યો લોકોએ। ત્રીજી તસવીરમાં પાર્કિંગ બાબતે મારામારી થઈ, જેમાં એક યુવકનો મૃત્યુ થયું છે। મોરબીમાં દિવાળીના તહેવાર સમયે તસ્કરોનો આતંક અને તેનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે। હળવદમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઈ છે। હળવદના મધુસૂદન એસ્ટેટમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા। રાત્રે 6 જેટલા કારખાનાઓમાં તાળા તૂટ્યા હતા। ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો છે। ચોરને પકડવા હવે પોલીસે કવાયત શરૂ કરી છે। શાળાએ જતા 15 દિવસ પહેલા પ્રવાસની કરવી પડશે જાણ। સંબંધિત અધિકારીને આપવી પડશે માહિતી। આરટીઓ સ્થાનિક પોલીસને પણ આપવી પડશે માહિતી। પરમિશન વગર પ્રવાસે લઈ જવાની મંજૂરી નહીં। શાળાએ ફરજિયાત નિયમોનું પાલન કરવાનું રહેશે। પ્રવાસના કન્વીનરની કરવી પડશે નિમણૂક। પ્રવાસમાં વાહનમાં જીપીએસ ટ્રેકિંગ ફરજિયાત રહેશે। પ્રવાસમાં વાહનમાં ફાયર સેફટીના સાધન હોવા જરૂરી રહેશે। જળાશયોમાં બોટિંગ રાઇડિંગ બને ત્યાં સુધી ટાળવાનું। પ્રવાસમાં જોખમી સ્થળોની મુલાકાત પણ ટાળવાની રહેશે। શાળાઓમાં પ્રવાસ માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી। શૈક્ષણિક પ્રવાસ હેતુ 15 દિવસ પહેલા સંબંધિત અધિકારીને જાણ કરવાની રહેશે। આરટીઓ અને પોલીસને પણ જાણ કરવાની રહેશે। દરેક વિદ્યાર્થીનું ટ્રેકિંગ રહે, વિદ્યાર્થી સાથે શિક્ષક રહે, દીકરીઓ સાથે હોય તો પણ લેડીઝ સ્ટાફ અને ટીચરો એમની જોડે રહે। ગુજરાત જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર એ ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીમાં જાણ કરવાની રહે છે। ગુજરાત બહારનો પ્રવાસ હોય તો અમારા કમિશનર અને અમારા નિયામકશ્રી પાસે જાણ કરવાની રહે છે। ત્યારે વિદ્યાર્થીઓની સલામતી માટે શાળા કક્ષાએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તો 15 દિવસ પહેલાં આ પ્રકારે શાળામાં એક કમિટી બને અને વાલીઓને પણ એમાં રાખવામાં આવે અને જે જળાશયો હોય, બોટિંગ જે છે એ પ્રકારનું જો પ્રવાસમાં જો આયોજન કરેલું હોય તો તેનું આયોજન ટાળવું। અમદાવાદના રાણીપની લીપ સ્કૂલે કરેલા પ્રવાસના આયોજનને લઈને ચર્ચામાં આવી। ગત શ્રાવણ માસમાં શાળાએ નિયમોને નેવે મૂકી પ્રવાસ કરાવ્યાનું સમય આવતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા। લીપ સ્કૂલમાંથી શ્રાવણ માસમાં ધોરણ 8-10ના બાળકોને પ્રવાસ કરાવાયો હતો। શાળામાંથી બાળકોને શહેરમાં આવેલા વૈષ્ણોદેવી મંદિર, ભાડજ, ઇસ્કોન મંદિર લઈ જવાયા, જોકે આ પ્રવાસને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી કોઈ મંજૂરી નહોતી લેવાઈ। આ મામલો સામે આવતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા। અમે શ્રાવણ મહિનાના પવિત્ર મહિના નિમિત્તે અમે દરેકે છોકરાઓને મંદિર દર્શન કરાયા હતા અને એની અંદર કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ બાળક માટે ફરજિયાત નહોતું અને પેરેન્ટ્સની મંજૂરી સાથે જ અમે બધાને લઈ ગયા હતા અને ફક્ત અને ફક્ત મંદિર દર્શન જ કરાવ્યા હતા કે એમાં કે જે અમદાવાદમાં છે એ વિસ્તારમાં અમે ગયેલા છીએ, એટલે કોઈ એવો કોઈ મોટો પ્રવાસ હતો નહીં આ રહ્યો। અમે સ્ટાન્ડર્ડ 8, 9, 10 એ પ્રમાણે લઈ ગયા હતા।
અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ગટરનું દૂષિત પાણી ભરાયું. અનુપમ ગુજરાતી શાળા પાસે પાણી ભરાઈ ગયા. ગટરનું પાણી ભરાતા વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. તંત્રની બેદરકારીને કારણે ગટરનું દૂષિત પાણી ભરાયું. લોકો ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા ઓમનગર ક્રોસિંગ પાસે ગટરના પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી. શિક્ષણના ધામમાંથી મળ્યો અંધશ્રદ્ધાનો સામાન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોકમાંથી મળ્યો ટોટકાનો સામાન. કાળા કપડામાં બાંધેલ શ્રીફળ, લીંબુ, માદરડી, દોરા, ધાગા મળી આવ્યા. સ્થળ પરથી નવા જૂતા પણ મળી આવ્યા. વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી. આ તમામ વસ્તુઓનો અંધશ્રદ્ધા માટે ઉપયોગ થતો હોય છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. ગ્રાહકોને મિક્સ ધાતુની ચાંદી પધરાવીને છેતરપિંડી કર્યાનો આક્ષેપ થયો છે. ભોગ બનનાર રત્નકલાકાર યુવકે સોશિયલ મીડિયા પર રીલ જોઈને જ્વેલર્સની મુલાકાત લીધી, જેમાં ચાંદી પર 40% ડિસ્કાઉન્ટની સ્કીમમાં 44,000 ચાંદીની ખરીદી કરવામાં આવી. જોકે બાદમાં શંકા જતા કંદોરાની ચકાસણી કરાવતા તેમાં 50% જ ચાંદી હોવાનું સામે આવ્યું. જેને લઈ યુવકે જ્વેલર્સ એસોસિએશનનો સંપર્ક કર્યો અને સરથાણા પોલીસમાં ફરિયાદ આપી. આ મામલે પોલીસે રોજોય જ્વેલર્સના 4 વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો. સામાન્ય વ્યક્તિ તકલીફના દિવસોમાં કામ લાગે તેના માટે સોનું અને ચાંદી ખરીદતા હોય છે અને જે રીતે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે લોકો તેમાં રોકાણ કરતા હોય છે. પણ સોના ચાંદીમાં રોકાણ અથવા દાગીના લેતા પહેલાં ચેતજો, કારણ કે જ્વેલર્સના માલિકો તમને લૂંટી રહ્યા છે. એક તો મોંઘામાં મોંઘી વસ્તુ અને તેમાં બી પૂરા પૈસા આપ્યા બાદ વસ્તુ મળે છે 50%. આવી જ એક ઘટના બની છે સુરતમાં. આપણી સાથે એક ભાઈ છે કે જેમની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ છે. આપણે સીધા વાત કરીએ. આપનું નામ? હર્ષદ કાળુભાઈ કાછડિયા. હર્ષદભાઈ, ચાંદી ખરીદવા ગયા, સોનું ખરીદવા ગયો, કેવો અનુભવ રહ્યો, શું કહેશો અને કેમ ફરિયાદ કરી? હું રીલ્સના થ્રુ આપણે જ્વેલર્સે ગયો હતો. 40% ચાંદીમાં ઓફર હતી એટલે હું ત્યાં ગયો ચાંદી લેવા માટે. મેં મારી છોકરી માટે કડલી અને એક કંદોરો લીધો હતો કમરનો. કેટલાનો હતો એ કંદોરો? હતો 39,000 રૂપિયાનો અને કડલી હતી 3,300 રૂપિયાની. એટલે ચાંદીનો લેવા ગયો હતો તો મને એવું હતું કે અહીંયા મને ડિસ્કાઉન્ટ મળશે તો થોડુંક સસ્તું પડશે. તો ત્યાંથી હું ચાંદીને કડલી અને એક જોડો લઈને આવ્યો ઘરે. કેટલા રૂપિયા ચૂકવ્યા હતા જ્વેલર્સને? જ્વેલર્સને 43,900. કેટલા તોલા હતું ચાંદી? ચાંદી 300 ગ્રામ ને 61 ગ્રામ. પછી શું? પછી હું ઘરે આવીને મારી વાઈફને કીધું. મેં કીધું આ મેં જોડો તારી હાટું લાવ્યો છું. એટલે મને કે આ જોડો જોડો લાવ્યા છો તો આમાં જે આ ટોન મોટા મોટા છે એનો વજન તમને બાદ આપ્યો છે? મેં કીધું ના, એવું કાંઈ ખબર નથી, મારે બિલમાં જોવું પડશે. તો પછી મેં બિલમાં જોયું તો એમાં હતું નહીં વજન. પછી મેં મારા એક જ્વેલર્સવાળા મિત્રને કોન્ટેક કર્યો કે ભાઈ આ જોડો આપણે ચેક, ચાંદી વજન કેટલું છે પૂરું ચેક કરો. મને કે આને તમારે તોડવો પડે ત્યાં સુધી ના ખબર પડે. એટલે મેં કીધું તો આમાં કેટલા ટકા ચાંદી છે એ બધી આપને ખબર પડી જાય કે આ બધી કે તમને રિપોર્ટ કરાવો એટલે બધી તમને ખબર પડી જાય. પછી મેં એક A1માં રિપોર્ટ કર્યો ચાંદીનો તો એમાં 50% ચાંદી નીકળ્યું, 50% અન્ય ધાતુ. એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને જોડો મેં પોલીસ સ્ટેશનમાં સોંપ્યો અને મારી ફરિયાદ કોઈ લેતા નહોતા. પછી મેં કીધું હવે આનું શું કરવું? તો મને બે ભાઈ આવીને કે તમે એક કામ કરો, તમે આ જે એસોસિએશનના જે પ્રમુખ છે એને તમે મળો કે તમારું કામ ન્યાય કે થાય. તો મેં એસોસિએશન પ્રમુખને સંપર્ક કર્યો. મેં કીધું આવી રીતે મારે બનાવ બીનો છે. તો પ્રતાપભાઈ નામ છે, પ્રતાપભાઈ હરિયંત જ્વેલર્સવાળા. તો એણે મને શોરૂમે બોલાવ્યો એટલે મેં એની શોરૂમે જઈને મેં એને આખી પૂરી કહાની કીધી. પછી એણે આવીને મેડમને કીધું કે ભાઈ આ છોકરાનું કે તમે સાંભળો કે ફરિયાદ દાખલ કરો. એણે મેડમને સમજાવ્યો એટલે મારી ફરિયાદ લીધી, નકર કોઈ ફરિયાદ લેવા તૈયાર ન. એટલે અત્યારે કદાચ એ ચાંદી તમે જે ખરીદી દીધું 40,000 રૂપિયાનું, અત્યારે વેચવા જાવ તો કેટલા આવે? 12,000 રૂપિયા, 12,000 થી 15,000 રૂપિયા. તો હું કહેશો એટલે સોનું ચાંદી લોકો પૈસા હોય ખરીદીને રોકાણ કરતા હોય છે. હા, એ રોકાણ કરતા હોય. પણ આપણે જે એમાં છેતરપિંડી આપણે એરિયા થઈ છે એટલે લોકોને હું મારું એવું કહેવું નથી કે લોકો ધ્યાન રાખે આમાં. બિલકુલ. સુરતના સરથાના વિસ્તારમાં રહેતા આ સામાન્ય વ્યક્તિએ પૈસા આવતાની સાથે પરિવાર માટે સોનું અથવા કે ચાંદી ખરીદ્યું હતું કે
પહેરવા બી કામ લાગે અને કદાચ તકલીફના દિવસમાં એ વેચે તો એના પૈસાથી પરિવારનું ગુજરાન ચાલે. 40,000ની વસ્તુ લીધી હતી પણ ચેક કરાવી ત્યારે ખબર પડી કે માત્ર 12,000નું ચાંદી હતું. એટલે કે કદાચ આ પ્રકારની છેતરપિંડી ગુજરાતના તમામ શોરૂમોમાં જ્વેલર્સના માલિકો દ્વારા કરવામાં આવે છે. એટલે કે સોનાનો ભાવ ચાંદીનો ભાવ એક તરફ વધી રહ્યો છે ત્યારે લોકો એમાં રોકાણ કરે છે, પણ આ રોકાણનો ફાયદો માત્ર જ્વેલર્સના માલિકોને થાય છે કે નહીં કે સામાન્ય વ્યક્તિને. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરેન્દ્રનગરમાં દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરીમાં પાલિકાની સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં ભાજપના 49 સભ્યોમાંથી 20 સભ્યો ગેરહાજર રહ્યા, તો ભાજપના જ સભ્ય હરેશભાઈ ગમારા દ્વારા સફાઈ કામગીરીના કોન્ટ્રાક્ટ મેળો રદ થવા છતાં મેળા પાછળ કરેલો રૂપિયા 30 લાખના ખર્ચ સહિતની બાબતોને લઈ વિરોધ દર્શાવાયો, જેને લઈ સભામાં હોબાળો મચ્યો. આ તરફ સંયુક્ત પાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું કે સભામાં વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી, જેમાં વર્ગ 4ના કર્મચારીઓને બોનસ અને ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાના કામને મંજૂરી અપાઈ છે. આજે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાનું વિકાસનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. અમે અત્યારે 6 વોર્ડના રોડના કામો, ત્યાર પછી જે જગ્યાએ વરસાદી પાણીમાં નુકસાન થયું છે એનું ડામરના કામ, એવી જ રીતે સારામાં સારું કહી શકાય એવું કર્મચારીઓને 4 વર્ગના કર્મચારીનું બોનસનું, એવી અનેક વિકાસના કામોને બહાલી આપી છે. વલસાડ જિલ્લામાં ખેતીના પાકની વ્યાપક નુકસાન થયું. પાછોતરા વરસાદને કારણે જિલ્લામાં અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો. રાજ્ય સરકારે 20 જિલ્લા પાક માટે પાક નુકસાન અંગે સહાય જાહેર કરી, જેમાં વલસાડનો સમાવેશ નથી થતો. વલસાડમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ વખતે વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું. જોકે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મબલક પાક ઉતરવાની અપેક્ષા રાખી રહ્યા હતા, પણ ડાંગરનો પાક ખેતરોમાં તૈયાર થઈ અને કાપણીની સિઝન હતી ને એ સમયે જ્યારે સતત 10 દિવસ સુધી જે ભારે વરસાદ થયો તેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2023 હેક્ટરમાં સર્વે કરવામાં આવ્યો, જે અંતર્ગત 1,060 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું. જિલ્લાના 174 ગામોને ખેતીના પાકને નુકસાન થયું છે, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂરો કરી આ અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે. ડાંગરમાં જે નુકસાની ખેડૂતને થયેલી છે તેમાં મુખ્યત્વે આદિવાસી લોકોને ખૂબ નુકસાન થયેલું છે, તો એમને ખૂબ સારું વળતર મળે એ માટેની આજે પ્રમુખતાને તે ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારને વિનંતી કરતા છેલ્લા અઠવાડિયામાં ઘણો વરસાદ પણ થયો, એને લીધે આપણને જે ધરમપુર, કપરાડા, ઉમરગાંવ, બાપી, પારડી અને મહદઅંશે વલસાડ તાલુકામાં પણ નુકસાન જોવા મળ્યું છે. એ બાબતે આપણે આખા વલસાડ જિલ્લામાં 16 ટીમો મારફતે સર્વે કરાવ્યો છે. એમાં ધરમપુર અને કપરાડામાં વધારેમાં વધારે નુકસાન જોવા મળ્યું છે અને હાલમાં પણ સર્વે ચાલુ છે, અને નાનામાં નાના ખેડૂતનું જે પણ નુકસાન હશે તેનો આપણે સર્વે કરાવીશું અને સરકારશ્રીમાં એનો રિપોર્ટ માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી મારફત મોકલીશું. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ બાદ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાનને લઈ પેકેજ તો જાહેર કરી દીધું છે. કૃષિમંત્રી દ્વારા ઓગસ્ટ માસમાં પડેલા ભારે વરસાદ બાદ પાક નુકસાનના સર્વે પછી 1,419.62 કરોડનું પેકેજ જાહેર કરાયું, ત્યારે દિવાળી પહેલા સહાય પેકેજ જાહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈ નુકસાન અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે. ખરેખર અતિવૃષ્ટિના કારણે જે સરકારે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કર્યું છે તે બહુ આવકાર્ય છે, અને સરકારને અમે એટલી વિનંતી કરી છે, કદાચ જાણતા અજાણતા કોઈ ખેડૂત રહી ગયો હોય, અધિકારી આવ્યા હશે અને ખેડૂતોને ખબર ન રહી ગયો હોય સર્વે કર્યા વગરનો, તો એને પણ આનો આમાં સમાવેશ કરે તો સરકારની બહુ અભિનંદન. પણ ખરેખર જે સરકારે આ પેકેજ જાહેર કર્યું એ એક ખેડૂત માટે બહુ લાભદાયક છે, કારણ કે ખેડૂતના સુવાસમાં સુવાસ ભર્યો હોય, નકર ખેડૂત માટે બીજો કોઈ ઈલાજ નહોતો. અત્યારે પણ હમણાં 10 દિવસમાં થયેલા નવરાત્રી પછી જે વરસાદ થયેલો હોય તો એને પણ અમારી એવી માગણી છે એને પણ આ પેકેજમાં સામેલ કરી લઈએ, તો કોઈ ખેડૂત અત્યારે આગળની નુકસાની અને પાછોતરી નુકસાની એમાંથી બાકાત ન રહી જાય. આગળ વધુ સમાચારો પર